સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માટે શું વાંચવું એની આપણે વાત કરીશું. તાજેતરમાં લોકરક્ષકના પરીક્ષા નિયમો આવેલા છે, એટલે લોકરક્ષક માટે તૈયારી કરવા ઈચ્છતા ઉમેદવારોને એના વિશે જાણવાની ઉત્સુકતા હોય, સમજી શકાય એમ છે. તો હું એના વિશે પણ આજે વાત કરીશ. પરંતુ આજે આપણે બધી પરીક્ષાઓની વાત કરી રહ્યા છીએ અને એની અંદર શું વાંચવું અને કેવી રીતે વાંચવું અને ખાસ કરીને શું વાંચવું એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં હું પાઠ્યપુસ્તક વાંચવાની વાત આગ્રહ કરીશ. અને હું પાઠ્યપુસ્તક વાંચવાનો આગ્રહ એટલા માટે કરું છું કે પાઠ્યપુસ્તકો છે એ જુદી જુદી ઉંમરના બાળકો માટે બનાવેલા હોય છે, જેથી કરીને એને બધા વિષયો શીખી શકે, એની સમજ એનામાં વિકસી શકે એવી સરળ ભાષામાં એને બનાવેલા હોય છે. એટલે શાળા કક્ષાએ જે વિદ્યાર્થીઓ ભણે છે અને ભવિષ્યમાં એ લોકો જુદી જુદી વિદ્યાશાખાઓમાં ભણવા જાય, કોઈ એન્જિનિયરિંગમાં જાય, કોઈ મેડિકલમાં જાય, કોઈ વિજ્ઞાન શાખામાં જાય, કોઈ વાણિજ્યમાં જાય, કોઈ આર્ટ્સમાં જાય, તો એના પાયાની અંદર જે બધા વિષયો છે પહેલાં એકવાર ભણાવી દેવામાં આવે અને પછી એ લોકો સ્પેશિયલાઇઝેશનમાં આગળ જુદા જુદા ક્ષેત્રમાં ભણી શકે. વિજ્ઞાનમાં ભણનાર વિદ્યાર્થીની પાસે પણ આર્ટ્સનું અમુક જ્ઞાન હોવું જોઈએ, એન્જિનિયરિંગમાં ભણનારને પણ જીવવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ, અને કેટલું હોવું જોઈએ એની વાત આ પાઠ્યપુસ્તકોના માધ્યમથી બધાને શીખવવામાં આવે છે. એટલે તમારો પાયો બનાવવા માટેનું આ કામ છે. એટલે પાઠ્યપુસ્તકો જ તમે વાંચ્યા હશે તો પાઠ્યપુસ્તકોની બહારનું પણ જો પૂછાશે તો તમે આ તમારું જે વાંચન કર્યું છે એ વિષયની તમે જે સમજ વિકસાવી છે એના આધારે તમે જવાબ આપી શકશો. બીજું, તમારે પાઠ્યપુસ્તકોની બહાર ઊંચા સ્તરના પુસ્તકો પણ જો વાંચવાના હોય તો એના પાયાની અંદર તમે વાંચેલા પાઠ્યપુસ્તકો બહુ ઉપયોગી થશે. દાખલા તરીકે કોઈ વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણે છે અથવા તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિજ્ઞાનની અંદર અઘરી બાબત પૂછાય છે, તો એના માટે તમારે એક વધારે ઉપરના સ્તરનું પુસ્તક વાંચવું પડે તો એની અંદર નીચેના સ્તરના વાંચેલા પુસ્તકો, પાઠ્યપુસ્તકો જે છે એ તમને બહુ ઉપયોગી થશે. હવે પાઠ્યપુસ્તકોમાંથી કયા પુસ્તકો વાંચવા, તો આપણી પાસે GCERT ને NCERT બંનેના વિકલ્પ છે. તો GCERTની ગુણવત્તા કરતાં NCERTની ગુણવત્તા પ્રમાણમાં ઘણી સારી છે, તો આપણે NCERTના પુસ્તકો વાંચવા જોઈએ. પણ GCERTના પુસ્તકો વાંચવાથી તમે કારણ કે ગુજરાતી ભાષામાં છે એટલે તમારા માટે વાંચવા એ સહેલા પડે, એટલે GCERTના પુસ્તકો વાંચવાના. GCERTએ પણ NCERTના કેટલાક પુસ્તકોનો અનુવાદ કરેલો છે, એટલે એ પુસ્તકો તમને GCERTમાં ગુજરાતી ભાષાની અંદર NCERTના પુસ્તકો મળી જશે, એટલે એ પણ તમે સહેલાઈથી વાંચી શકશો. બીજું, NCERTના પુસ્તકો છે એ હિન્દીમાં ઉપલબ્ધ છે, એટલે જે લોકો ગુજરાતી માધ્યમમાં ભણેલા છે એ લોકો હિન્દી માધ્યમના NCERTના પુસ્તકો વાંચી શકે. અને મારે તમે જ્યારે હિન્દી વાંચવાનું શરૂ કરશો ત્યારે શરૂઆતમાં તમને હિન્દી વાંચવાનું પણ બહુ ગમશે નહીં, થોડો સમય તમે વાંચશો તો તમે એનાથી પણ ટેવાઈ જશો અને તમે ગુજરાતીની જેમ જ હિન્દી સમજતા થશો. અને હિન્દીમાં વાંચવાનો ફાયદો એ છે, મારી જ વાત કરું તો હું જ્યારે UPSCની પરીક્ષા આપતો હતો ત્યારે અમે NCERTના પુસ્તકો જ વાંચીને એ પરીક્ષા પાસ કરેલી છે. અને શરૂઆતના સમયમાં મતલબ પહેલાં મેં અંગ્રેજીમાં વાંચ્યા અને પછી જ્યારે મને ખબર પડી કે આ પુસ્તકો હિન્દીમાં પણ ઉપલબ્ધ છે તો જ્યારે મેં હિન્દીમાં વાંચવાના શરૂ કર્યા ત્યારે મારા માટે યાદ રાખવું વધારે સહેલું બનેલું, કારણ કે હિન્દી આપણી પરિચિત ભાષા છે એટલે તમે હિન્દીમાં પુસ્તકો વાંચી શકો. કેટલાક લોકો એમ કહે છે કે અમને NCERTના પુસ્તકો વાંચવાનું અઘરું પડે છે. તો હમણાં મારી પાસે એક તલાટીની પરીક્ષામાં પાસ થયેલા બેન આવેલા અને એમણે એમ કહ્યું કે એમણે NCERTના હિન્દીમાં પુસ્તકો વાંચ્યા અને એમણે એવું કહ્યું કે આ પુસ્તકો વાંચવા એટલા સહેલા પડે છે કે જે સાવ ઓછું ભણેલા લોકો પણ હોય એ વાંચે તો એને સમજાઈ જાય એવા પુસ્તકો છે અને એનો એ વાંચવાની એટલી બધી મજા આવે છે. આ એક તમારા જેવા જ વિદ્યાર્થી બેને વાત કરેલી છે. થોડા સમય પહેલાં લગભગ છ એક મહિના પહેલાં મારી પાસે તલાટીની જુનિયર ક્લાસમાં પાસ થયેલા બે વિદ્યાર્થીઓ આવેલા અને એમણે પણ મને આ કહ્યું કે અમે અમારા મિત્રોને કહીએ છીએ પરંતુ એ અમારું સાંભળતા નથી, અમે લોકો આ ટેક્સ્ટબુક ભણીને જ પાસ થયા છીએ. પણ મારે ખાસ તો એ કહેવાનું છે કે આ પાઠ્યપુસ્તકોનો તમે પ્રયત્ન કરશો અને કોઈ પણ વિષય તમે જ્યારે શરૂમાં લેશો, મારે તમને એ પણ કહેવું છે કે કોઈ વિષય એવો હશે, કોઈકને વિજ્ઞાન નથી ગમતું, કોઈને ઇતિહાસ નથી ગમતું, કોઈને રાજ્યશાસ્ત્ર નથી ગમતું, તો એ વિષય જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે તમને મુશ્કેલી પડશે. પણ જો તમે થોડો પ્રયત્ન કરશો તો પછી તમે એનાથી ટેવાઈ જશો અને કદાચ જે વિષય તમને ગમતો નહોતો એ વિષય તમને ગમવા માંડે એવું બની શકે. એટલે આ રીતે તમે પાઠ્યપુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરજો.
બીજું શું વાંચવું શું ન વાંચવું એ તમને મારા જેવું કોઈ કહી શકે એવું જરૂરી નથી. હું તો તમને માર્ગદર્શન આપીશ. શું વાંચવું એ તમારે નક્કી કરવું પડશે અને એના માટે તમારી પરીક્ષા સમજવી પડશે, તમારી પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવો પડશે અને અભ્યાસક્રમ કરતાં પણ એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો તમે જોશો, ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો જોશો તો તમને ખબર પડશે કે આ પ્રશ્નનો જવાબ તમારે ક્યાંથી શોધવાનો છે, કઈ જગ્યાએથી મળે. એટલે એક બાજુ તમે પ્રશ્નપત્ર જોયા, સાથે સાથે તમે પુસ્તકો જોયા, એમ કરતાં કરતાં તમે તારણ ઉપર આવશો કે મારે આ વિષયની અંદર આ પુસ્તક વાંચવાનું છે. ઘણીવાર એવું પણ બનશે કે એ પુસ્તકમાં પણ બધો ભાગ તમારે વાંચવાની જરૂર નથી, એમાંનો અમુક ભાગ તમારે વાંચવાની જરૂર છે. અને જે લોકો નિબંધલક્ષી પરીક્ષા આપતા હશે એને તો ક્યારેક એક એક ટૉપિક વાઇઝ જુદા જુદા પુસ્તકો પસંદ કરવાના થશે. એટલે એ પ્રક્રિયા તમે જાતે જ કરતા રહેવી પડશે અને જેમ જેમ તમે કરતા જશો એમ એમ તમારી આવડત વધતી જશે કે તમારે કઈ જગ્યાએ કયો વિષય વાંચવાનો, કયું પુસ્તક વાંચવાનું છે, કેટલો ભાગ એમાંથી વાંચવાનો છે, એની આવડત તમારામાં વિકસતી જશે. એના માટે તમારે શરૂઆતમાં સમય આપીને એના માટેનો પ્રયત્ન કરવો પડશે. તમારા જે મિત્રો પરીક્ષા આપી રહ્યા છે એની મદદ લેવી પડશે, ભૂતકાળમાં જે લોકો પરીક્ષા પાસ કરી ગયા છે એની મદદ લેવી પડશે. બીજું, તમને તમારામાંથી ઘણા એ પ્રશ્ન પણ ઉઠાવી શકે કે પ્રશ્નપત્રોમાં સાતત્ય નથી હોતું. એ તમારી વાત સાચી છે કે જુદા જુદા બોર્ડના પ્રશ્નપત્રો જુદા જુદા હોય. ઇવન એક જ પરીક્ષા, લોકરક્ષકની પરીક્ષા તમે 2010થી અત્યાર સુધી જુઓ તો એમાં પણ શૈલી બદલાતી હોય, કારણ કે એના જે હોદ્દેદારો છે એ બદલાયેલા હોય, એટલે તમને એ મુશ્કેલી પડે. પણ પ્રશ્નપત્રો જુદા જુદા તમે વાંચશો ને, આગળ જતાં હું વાત કરીશ વાંચવાથી તમને કેવી રીતે ફાયદો થાય, પણ જુદા જુદા પ્રશ્નપત્રો વાંચીને તમારે એ નક્કી કરવાનું થશે. અને ખાસ કરીને જે નજીકના પ્રશ્નપત્રો છે, ઇવન યુપીએસસીની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં 2-3 વખત એની પદ્ધતિ બદલાઈ છે. અને એ પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ એટલા માટે પણ બદલતા હોય છે કારણ કે કેટલાક કોચિંગ ક્લાસ કે કેટલાક પદ્ધતિથી, કારણ કે અલ્ટિમેટલી ગોખીને વિદ્યાર્થી પાસ થાય એવું કોઈ બોર્ડ ઈચ્છતું નથી. એની ઈચ્છા તો એવી હોય છે કે માણસ વિચારશીલ હોય, સમજીને જવાબ આપે. કોઈ એક એક જગ્યાએ, મતલબ એક કોચિંગમાં કે કશાકમાં તૈયારી કરીને એ જ કોચિંગ મુજબ બધા પાસ થઈ જાય તો જે લોકો કોચિંગમાં ના જઈ શકે એને અગવડ ના થાય. એટલે કોઈ પણ બોર્ડ છે એ પ્રયત્ન એ કરતું હોય કે એનું પ્રશ્નપત્ર એકદમ સરપ્રાઇઝવાળું આવે અને ખરેખર જે વ્યક્તિ વિષયનો જાણકાર છે, જેણે સારી તૈયારી કરી છે, બચપણથી જે સારું ભણ્યા છે, જેનું મગજ સારું છે, જેનું વિચારવાનું થિંકિંગ સારું છે, જેનું તર્ક સારો છે, આ બધી વસ્તુઓ સામેલ થાય એ પ્રકારે પરીક્ષા જુદા જુદા લોકો લેતા હોય છે. પણ છતાંય તમે જેમ જેમ પ્રશ્નપત્ર જોતા જશો એમ એમ તમારી એ વિષયની આવડત વિકસતી જશે અને એમાં હજુ આગળ જેમ જેમ હું વાત કરીશ એમ તમને સમજાશે. તો એમાં જ દાખલા તરીકે વાત કરું કે તમે એક, અને હા, હવે એની સાથે સાથે હું તમને એ કહીશ કે ઘણું બધું સાહિત્ય ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપર અવેલેબલ છે, યુટ્યુબ પર અવેલેબલ છે, ગૂગલ પર ઉપલબ્ધ છે. એ બધા સાહિત્યનો પણ તમે સારો એવો ઉપયોગ તમારે કરવો જોઈએ. એટલે ધારો કે પ્રશ્નપત્રની વાત કરીએ તો તમે પ્રશ્નપત્ર લઈને બેસો અને એ પ્રશ્નપત્રને તમે, એ જે પ્રશ્ન છે એને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને એનો જવાબ મળી જશે. ગૂગલ અત્યારે હિન્દીમાં પણ આવે છે, ઇવન હવે તો એવું પણ જોવા મળે છે કે હિન્દી અનુવાદ કરવાની પણ એમાં વ્યવસ્થા છે. એટલે તમે એનો હિન્દી અનુવાદ કરીને ગૂગલમાંથી પણ તમને ઘણું બધું સાહિત્ય મળશે. એટલે પહેલું સોર્સ આપણે પાઠ્યપુસ્તકોની વાત કરી, બીજું સોર્સ આપણે તમારી પોતાની બનાવેલી નોટ, તમારા મિત્રોએ બનાવેલી નોટ, જૂના વિદ્યાર્થીઓએ બનાવેલી નોટ એની વાત કરી, ત્રીજી આપણે ગૂગલની વાત કરી. હવે તમે જે પ્રશ્નનો ગૂગલમાં જવાબ મળશે તો એની સાથે સાથે તમારું ઘણું બધું આગળનું વિકસશે. એણે જે જવાબ આપ્યો છે, સાચો જવાબ છે, એની સાથે સાથે જે ખોટા જવાબો છે એનું પણ તમે એનાલિસિસ કરશો, એને પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમે એમાંથી તમને ઘણી બધી માહિતી મળશે. અને એ જ રીતે યુટ્યુબ ઉપર, યુટ્યુબની વાત કરું એની સાથે સાથે હું એ કહું કે નોટ્સ બનાવતા રહેવાની. એટલે તમે ગૂગલમાં કંઈ વાંચો છો તો એની તમારી રીતે નોટ્સ બનાવતા જવાની, જેથી કરીને તમારી પાસે એ તૈયાર થઈ જાય, કારણ કે એક વખતમાં તમને યાદ નહીં રહી શકે. પછીની વાત છે યુટ્યુબ ઉપર. તો યુટ્યુબ ઉપર ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. કોચિંગ સેન્ટરોના જુદા જુદા વિષયના લેક્ચર છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, એના બધાના લેક્ચરો પણ ઉપલબ્ધ છે. ઘણા લેક્ચરો તમારા લગભગ 50 કલાક, 60 કલાક, 70 કલાકની અંદર આખો એક એક વિષય પૂરો થઈ જતો હોય છે. પણ એની સાથે સાથે તમારે નોટ બનાવતા રહેવાનું, કારણ કે તમે ફરી ફરીને એ યુટ્યુબ ઉપર જઈને ફરી ફરી લેક્ચર એટલો લાંબો સમય સાંભળી શકશો નહીં. એટલે તમારે નોટ બનાવવાનો, દાખલા તરીકે વાત કરું. અને યુટ્યુબ પર તમે જ્યારે મટીરિયલ પસંદ કરો ત્યારે તમારે જોવાનું કે તમારા જે સામે વક્તા છે એ બહુ અસરકારક બોલનારા હોવા જોઈએ.
બિનજરૂરી લાંબી એક પોઈન્ટની વાત કરવામાં 10 મિનિટ બગાડતા હોય તો એવું લેક્ચર સાંભળવાનો તમારી પાસે સમય નથી. તમારે ઓછામાં ઓછા સમયની અંદર વધુમાં વધુ માહિતી મળે, વધુમાં વધુ સમજ વિકસે એ પ્રકારના લેક્ચર, એટલે તમે થોડું સર્ચ કરશો, અડધો અડધો કલાક, 15 મિનિટ, 20 મિનિટ સાંભળશો, જુદા જુદા ભાગમાં સાંભળશો તો તમને ખબર પડી જશે કે આ વક્તા છે કેટલા અસરકારક છે. બીજું, જૂના મિત્રોને પણ પૂછશો તો તમને ખબર પડી જશે. એટલે યુટ્યુબ ઉપર ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે, એનો તમારે ઉપયોગ કરવાનો. ઘણીવાર નાના નાના વિડીયો છે, દાખલા તરીકે યુટ્યુબ પર તમે જોશો તો 10 મિનિટના વિડીયોમાં ભારતની નદીઓ વિશે આપેલું હોય છે. બીજું, યુટ્યુબની અંદર ઘણીવાર એ આખું નદીઓ છે તો એક એક નદી અંદર બતાવેલી હોય, એટલે તમને જોવાથી યાદ પણ સારી રીતે રહી જશે. એટલે યુટ્યુબના સાહિત્યનો તો પણ તમે સારી રીતે ઉપયોગ કરી શકો, એટલે એના અને એની તમારે નોટ બનાવતા જવાની. પછી હું વિનંતી પાસ થયેલા વિદ્યાર્થીઓને કરીશ કે એમણે જે નોટ્સ બનાવી છે એને સ્કેન કરીને આ બધા મીડિયમમાં મૂકે, જેથી કરીને તમારા જે મિત્રો છે, તમે જે સંઘર્ષમાંથી પસાર થયા છો, એ સંઘર્ષમાંથી પસાર થઈ રહેલા તમારા મિત્રોને મદદરૂપ થાય. ખાસ કરીને એવા ગરીબ વિદ્યાર્થીઓ છે, દૂર દૂરના વિસ્તારમાં રહેનારા એવા વિદ્યાર્થીઓ છે કે જે પોતે અત્યારે ખેતીમાં કામ કરતા હોય કે બીજી મજૂરી કરતા હોય અને એ લોકો તૈયારી કરવા માગતા હોય, તો એમને સાહિત્ય, આ બધું સાહિત્ય ઉપલબ્ધ થાય. એ રીતે જીપીએસસી કે યુપીએસસીના જૂના પ્રશ્નપત્રો ને બધું ઉપલબ્ધ હોય જ છે, એ જ રીતે આપણી ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના, બીજી ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા કે બીજી તમામ પરીક્ષાઓના આવું જે સાહિત્ય છે એ આપણે ઉપલબ્ધ કરાવવું, એવું હું તમને વિનંતી કરું છું. બીજું, તમે જે નોટ્સ બનાવો છો એને તમારા મિત્રોને શેર કરવાની. મને આ 2-3 વિદ્યાર્થીઓ મળવા આવ્યા હતા, એમને મેં આ રીતે કહ્યું તો એમણે કીધું કે ના ના, કોઈ વાત કરવા તૈયાર નથી, કોઈ પોતાનું સાહિત્ય આપવા તૈયાર નથી. તો મારે તમને એ કહેવાનું કે તમારી સ્પર્ધા છે એ તમારા મિત્રો સાથે નથી, તમારી સ્પર્ધા 10 લાખ વિદ્યાર્થીઓ સાથે છે. એટલે બલકે તમે મિત્રો સાથે મળીને તૈયારી કરશો તો વધારે સારી તૈયારી કરી શકશો. તમે ધારો કે જુદા જુદા વિષયો પકડી લો, એક વિદ્યાર્થી છે ઇતિહાસ નો વિષયની તૈયારી કરે, ઇતિહાસની ચોપડી વાંચે, યુટ્યુબ પરથી ઇતિહાસનું મટીરિયલ લે, કોઈના યુટ્યુબના આખાના આખા લેક્ચર વાંચવા સાંભળવા હોય તો એ સાંભળી લે, અને બીજો સાથી મિત્ર છે એ ભૂગોળનો વિષય લઈ લે, બંને જણ નોટ્સ બનાવે, બંને જણ એકબીજા સાથે નોટ્સ શેર કરે, તો તમારી તૈયારી વધારે સહેલી બનશે. અને નોટ્સ શેર કરવાની સાથે સાથે હું એમ પણ કહીશ કે નોટ ઇવન તમે સાથે વાંચી શકો, કારણ કે ઘણી બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. એટલે તમે બોલતા હો, સામેનો વ્યક્તિ સાંભળે, તો એક વાંચનની અંદર 2 જણનો સમાવેશ થઈ ગયો અને સાંભળવાથી યાદ રહેશે. એ વખતે નાનું નાનું ડિસ્કશન થાય તો એનાથી પણ તમને યાદ રહેવાનું સરળ બનશે. તમે સાથે રહીને કંઈ યાદ રાખવાની ટેકનિક પણ બનાવી દેશો તો એ પણ તમને ઉપયોગી થશે. તો આ રીતે સાથે તમે એકબીજાને, તમારા મિત્રને તમારો સ્પર્ધક ગણવાની જગ્યાએ તમારી તૈયારીનો જોડીદાર બનાવશો તો તમારા માટે તૈયાર કરવાનું સહેલું પડશે. બીજી વાત કે કોચિંગ, તો દરેક જણને કોચિંગ પરવડે નહીં, અને હું કોચિંગનો વિરોધી છું કે ફેવરમાં છું એવું નહીં કહું, પણ પરીક્ષા લેનારા એજન્સી તરીકે અમે પ્રયત્ન એ કરીએ કે માત્ર કોચિંગમાંથી તૈયારી કરનારા લોકો પાસ થાય એવું ના થાય. એટલા માટે અમે દરેકને સરખી તક મળે એ માટેનો અમે, કોઈ પણ પરીક્ષા એજન્સી છે, યુપીએસસી હોય, જીપીએસસી હોય કે કોઈ પણ ભરતી બોર્ડ હોય, તો એ પ્રયત્ન કરતું હોય એમ અમે પણ એ પ્રયત્ન કરીએ છીએ. કોચિંગમાં જવું કે ના જવું, ક્યાં જવું, એ પણ તમારો વિષય છે, પણ અમારો ભરતી બોર્ડ તરીકેનો પ્રયત્ન એ હોય કે જે કોચિંગમાં ના જઈ શકે એને પણ પૂરેપૂરી તક મળે. બીજી વાત હું એમ કહીશ કે કોચિંગમાં તમે કોચિંગના ભરોસે પાસ થવાના હોય એવું તમને લાગતું હોય તો મને એમ લાગે છે કે તમારું આ પરીક્ષાની અંદર તમારી પસંદગી થવાનો સ્કોપ બહુ ઓછો છે. કારણ કે તમારે જાત મહેનત કરવી પડશે, વિષયો સમજવા પડશે. કોચિંગ કદાચ તમે કોઈ એવા તમારી સામે દાખલાઓ હોઈ શકે જે કોચિંગના આધારે પાસ થયા હોય, પણ એ લોકો કાં તો જાત મહેનત જલ્દી પાસ સફળ થયા હોય તો એનું કારણ એ છે કે એ લોકોએ સાથે સાથે જાત મહેનત કરી હોય, અને જો વિલંબ લાગ્યો હોય તો એનો મતલબ છે કે એણે કોચિંગથી એને ઘણો બધો ફાયદો થયો નથી, ખાસ ફાયદો થયો નથી. એટલે એ રીતે તમારે જાત મહેનત તો કરવી જ પડશે. કોચિંગના ભરોસે તમે પાસ ના થઈ શકો, કોચિંગ તમને ઉપયોગી થઈ શકે અથવા ના થઈ શકે એ તમે નક્કી કરો, પરંતુ તમારે જાત મહેનત તો કરવી જ પડશે, બરાબર છે. પછી નોટ્સ બનાવ્યા પછી, એક તો નોટ્સ બનાવવામાં બહુ સમય જાય છે, બીજું તમારે એવું પણ કરી શકો કે તમે જ્યારે વાંચતા હો ત્યારે અમુક સમય એવો હોય કે તમને વાંચવાનું ગમે નહીં, તો વાંચવાનું ના ગમે ત્યારે તમે નોટ્સ બનાવો, અને જ્યારે વાંચવાનું ગમે ત્યારે વાંચી લો. જ્યારે વાંચવાનું ગમતું નથી ત્યારે તમે ગમે તેટલી ચોપડી લઈને બેસશો
તમે વાંચી નહીં શકો. તો એ વખતનો સમય છે કે એ વખતે ચોપડીમાંથી વાંચો, વાંચતા જાઓ, અથવા કશાક યુટ્યુબમાંથી સાંભળો અને સામે નોટ્સ બનાવતા જાઓ, ગૂગલમાં જુઓ અને સામે નોટ્સ બનાવતા જાઓ. તો આ સમય એવો હતો કે તમારે વાંચવાનો મૂડ નથી, એ વખતે લખવાનું કામ થઈ જશે. એમ કરતાં કરતાં તમારા વિષયો પૂરા થઈ જશે અને પછી તમે, તમારી પાસે નોટ ઉપલબ્ધ થઈ જશે, એ તમે નોટ્સ વાંચી શકશો. બીજું, તમે નોટ્સ વાંચતા હો કે ચોપડી વાંચતા હો, તમે પહેલાં વાંચનની અંદર તમને સમય લાગશે, પણ જેમ જેમ તમે પુનરાવર્તન કરતા જશો એમ એમ તમને એ વિષય ઝડપથી પૂરો થશે. એટલે પહેલો વિષય જ્યારે તમે શરૂઆત કરી છે ત્યારે 15 દિવસ લાગશે, બીજી વખતે કદાચ 7 દિવસ લાગે, ત્રીજી વખતે 3 દિવસ લાગે, અને છેલ્લે તમે પરીક્ષાની નજીક પહોંચ્યા હશો ત્યારે 1 દિવસની અંદર પણ તમે પુનરાવર્તન કરી શકશો, પણ એમાં નોટ્સ તમને ઉપયોગી થશે. બીજું, તમે જ્યારે નોટ્સ બનાવો ત્યારે બધું જ જો તમે નોટ્સમાં લખશો તો નોટે તમારું ચોપડી બની જશે અને એમાં પણ તમને વાંચવાનો બહુ સમય લાગશે. એટલે નોટ્સમાં ટૂંકામાં ટૂંકું લખવાનું, એકદમ પોઈન્ટ જ લખવાનો, જ્યાં માહિતી જરૂર હોય ત્યાં આખા વાક્યમાં માહિતી આપી હોય કે ફકરામાં માહિતી આપી હોય, તમે અહીંયા એક ફકરાની જગ્યાએ એક વાક્ય લખ્યું હોય, અડધું વાક્ય લખ્યું હોય, એક શબ્દ જ મૂકી દીધો હોય, એટલે એ રીતે તમે નોટ્સ બનાવશો તો નોટ્સ બહુ મોટી નહીં થાય અને તમે એને વાંચી શકશો. એ જ રીતે નોટ્સની અંદર તમે તમારી માહિતી કેવી રીતે ગોઠવો છો એ પણ મહત્ત્વનું છે. દાખલા તરીકે, તમારે બધી સાલો યાદ રાખવી છે તો બધી સાલો તમે એકસાથે લખી હશે તો તમને યાદ રહેશે. કોઈ રાજાનો વંશ છે તો એ, કોઈ રાજ્ય વંશ છે તો એ આખા વંશના બધા નામો સાથે લખ્યા હશે તો તમને યાદ રહી જશે. ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોયની વાત કરીએ તો એ બધા જ નામો સાથે લખેલા હશે તો તમે સહેલાઈથી યાદ રહેશે. બીજું, આવું બધું સાહિત્ય પાછું ઉપલબ્ધ પણ છે. મને અત્યારે યાદ નથી આવતું, આગળ જતાં યાદ આવશે તો હું તમને કહીશ. તો એવી નોટો ઉપલબ્ધ પણ છે, એટલે એ તમારે એમાં સીધું પણ એની અંદરથી લઈ શકો. પણ નોટ્સ બનાવવાનું અને તમારે જે યાદ રાખવાનું છે યાદ રાખવું પડશે, ગોખવું પડશે. તમે ઇવન ગોખવા માટે સ્લેટનો પણ ઉપયોગ કરી શકો, બરાબર છે. તો એની એક મેં વાત કરી, અને ખાસ કરીને મેં તમે બધા મિત્રો સાથે લખીને તૈયારી કરે. મારી પોતાની વાત કરું, જે નોટ્સ શેર કરવાની વાત કરું, તો હું એન્જિનિયરિંગમાં હતો તો મારી નોટ્સ, અમે 150 વિદ્યાર્થીઓ હતા પણ મારી બનાવેલી નોટ્સ 30-40 વિદ્યાર્થીઓ લઈ જતા હતા, અને છતાંય મારો કાયમ માટે એમના કરતાં સ્કોર વધારે આવતો હતો, બરાબર છે. હું, અને મને ક્યારેય એવું નહોતું થતું, ઘણીવાર તો એવું થાય કે પરીક્ષાની આગલી રાત્રે મારી નોટ્સ લોકો લઈ જાય અને હું સવારે ઉઠીને પરીક્ષા આપવા જાઉં, એવું પણ, અને મારી નોટ્સ વાંચનારા લોકોએ વાંચી હોય એવું બન્યું છે. એટલે મને હંમેશા એનાથી કંઈ નુકસાન થયું નથી. તો મેં ખાસ કરીને વાંચવાની વાત કરીને આપણે સમરાઈઝ કરી દઈએ, GCRTના પુસ્તકો, NCERTના પુસ્તકો. હા, સાથે એક વાત મારે સમરાઈઝ કરતાં પહેલાં એક મને નવી સૂજી કે તમે પુસ્તક શોધો. ધારો કે GCRTનું 10 વર્ષ પહેલાંનું પુસ્તક છે એ પણ સારું હોઈ શકે, NCERTની જૂની ચોપડીઓ પણ ઘણી સારી છે. અત્યારે NCERTમાં બધું ટુકડે ટુકડે આવી રહ્યું છે. એ વખતમાં અમારો, અમે જ્યારે વાંચતા હતા, ઇતિહાસની વાત કરું તો પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત એવા 3 પુસ્તકોની અંદર આખો ઇતિહાસ આવી જતો હતો. તો ક્યાંક જૂના પુસ્તકો પણ, એ જ રીતે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જૂના પુસ્તકો પણ તમને ઉપયોગી થશે. હું 91માં પરીક્ષા આપતો હતો એ વખતે હું NCERTના પુસ્તકો વાંચતો હતો, સાથે સાથે 1975માં એક ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની એક સફેદ કલરની ચોપડી હતી જેમાં લગભગ 200 પાનાની અંદર કે કદાચ 150-200 પાનાની અંદર ગુજરાતનો ઇતિહાસ, જેમ NCERTના 3 પુસ્તકોમાં આવે છે, એમ આખો સળંગ ઇતિહાસ એ 1975ના પાઠ્યપુસ્તકમાં હતો. એટલે જૂના પાઠ્યપુસ્તકો પણ તમને એ રીતે ઉપયોગી થશે. તો હું હવે એને આખું જે અત્યાર સુધીની વાત કરી એને ટૂંકમાં કહું તો, સૌથી પહેલાં પાઠ્યપુસ્તકો વાંચવા, ગુજરાતી વિદ્યાર્થીઓ માટે GCERTના પાઠ્યપુસ્તકો વાંચવા, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકો વાંચવા, જૂના પાઠ્યપુસ્તક મંડળના જૂના પુસ્તકો હોય એ પણ તમારે બધા વાંચવા જરૂર નથી, પણ તમને ઉપયોગી હોય એ વાંચવું. NCERTના પુસ્તકો તમે હિન્દીમાં વાંચી શકો, NCERTના જૂના પુસ્તકો પણ તમે વાંચી શકો. પછી બધી આખી નાખી ચોપડી વાંચવાની જગ્યાએ તમારે એનો અમુક ભાગ વાંચવો, અને એનું નક્કી તમે તમારા પ્રશ્નપત્રોના આધારે કરશો. પછી તમારી જે પરીક્ષા છે સિવાયની પરીક્ષાના પ્રશ્નપત્રો પણ જો તમે કરશો તો તમને એના આધારે પણ તમારું નોલેજ વધશે. અને એ પ્રશ્નપત્ર કરો, એનો જવાબ ના મળે તો ગૂગલમાં શોધી લો, એના આધારે નોટ્સ બનાવો. તો આ પણ એક મહત્ત્વનો પોઈન્ટ હતો. ગૂગલના સાહિત્યનો ખૂબ બધો ઉપયોગ કરવો, યુટ્યુબના સાહિત્યનો ખૂબ બધો ઉપયોગ કરવો અને એમાંથી નોટ્સ બનાવી, જૂના વિદ્યાર્થીઓની નોટ્સનો ઉપયોગ કરવો, તમારે નોટ્સ બનાવવી અને બીજા મિત્રો સાથે શેર કરવી. તો આ બધી જ વાત મેં અહીંયા ટૂંકમાં તમને
समराइज करी छे। हवे आपणे लोकरक्षकना તાજેતરમાં આવેલા પરીક્ષા નિયમો વિશે વાત કરીશું। તો આ પરીક્ષા નિયમો વિશે જુદા જુદા લોકોના જુદા જુદા મત સાંભળવા મળે છે। કોઈ એમ કહેશે કે આ જે દોડના માર્ક્સ કાઢી નાખે એ બહુ સારું થયું, કોઈ એમ કહેશે કે નહીં દોડના માર્ક્સ કાઢવાથી તો અમને નુકસાન થશે, કોઈ કહેશે કે આ વિષય આવવાના કારણે આ વિદ્યાર્થીને મુશ્કેલી પડશે, કોઈ કહેશે કે આ વિષય આવે બહુ સારું થયું। તો આવા જુદા જુદા મત હોઈ શકે, પણ આપણે યાદ એ રાખવાનું છે કે જીવનમાં આપણને આપણી ઈચ્છીએ એવું બધું નથી મળતું। કેટલીક વસ્તુઓ આપણને ગમે એવી હોય, કેટલીક વસ્તુઓ આપણને ના ગમે એવી હોય, પણ સફળ એ લોકો થતા હોય છે કે જે પણ મળે છે એમાં પોતાનો રસ્તો કાઢી લે। પરીક્ષાની પણ વાત કરીએ તો પરીક્ષાના પ્રશ્નપત્રમાં પણ આપણે આપણી અપેક્ષા મુજબનું આપણને ગમે એવું આવતું નથી। કેટલીક વસ્તુઓ આપણને ગમે એવી હોય, કેટલીક વસ્તુઓ આપણને ન ગમે એવી હોય, કેટલીક બાબતો આપણને આવડતી હોય, કેટલીક બાબતો આપણને ના આવડતી હોય, કેટલીક બાબતો જે જ પ્રશ્ન મને સહેલો લાગે એ પ્રશ્ન બીજાને અઘરો લાગે એવું બની શકે। પણ જીવનમાં આપણી અપેક્ષા મુજબ ના આવે અને પણ આપણે એમાંથી રસ્તો કાઢી લઈ રહીએ તો પરીક્ષાની અંદર પણ અને જીવનમાં પણ આપણે સફળ થઈએ। જો આપણે ફરિયાદ કરવામાં સમય બગાડીએ તો આપણું ધ્યાન એની અંદર લાગે અને આપણે તૈયારીની અંદર સમય ના આપી શકીએ। આપણું મન ફરિયાદ કરતું રહે તો આપણે ગમે તેટલો પ્રયત્ન કરશું તો આપણે આપણું પૂરેપૂરું 100% આપણી ઉર્જા આપણી આવડત એમાં આપશું નહીં। એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે હવે જે છે એ આ છે અને એમાંથી હું શું કરી શકું, એની હું એનો અને મારો શ્રેષ્ઠ પ્રયત્ન શું હોઈ શકે એ જો તમે કરશો તો તમે સફળ થશો। તમારે અભ્યાસક્રમ તમારી સામે આવ્યો છે તો તમે આમ આ વિષયો હું ગૂગલમાંથી કઈ રીતે એમાંથી લાભ લઈશ, યુટ્યુબનો કેવી રીતે લાભ લઈશ, કયું પાઠ્યપુસ્તક વાંચીશ, કયા મિત્રની મદદ લઈશ, કયા જૂના વિદ્યાર્થીની મદદ લઈશ, તો એ રીતે તમે પ્રયત્નો ચાલુ કરવા માંડશો તો તમારી ઉર્જા એની અંદર ઇન્વેસ્ટ થવા માંડશે અને જેમ જેમ તમે આ કરતા જશો એમ એમ તમારી હકારાત્મકતા પણ વધશે, તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમે સફળતાની નજીક પહોંચતા જશો। બીજું, જે આ ભરતી પરીક્ષાના નિયમો બનાવવું એ સરકારનું કાર્યક્ષેત્ર છે, ભરતી બોર્ડનું કાર્યક્ષેત્ર નથી અને સરકારમાં પણ નિર્ણય કોઈ એક વ્યક્તિ કરતી હોતી નથી। જુદા જુદા લોકો બહુ બેસીને ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરતા હોય છે, એટલે એ નિર્ણય પણ સૌના લાભ માટે જ હોય એ રીતે વિચારીને કરવામાં આવ્યું હોય। બીજું, સરકાર જે નિયમો બનાવે છે તો કોઈ પણ એક ભરતી માટે, કોઈ પણ એક જગ્યા માટે એને કયા પ્રકારના લોકોની જરૂર છે, કેવી આવડતવાળા લોકોની જરૂર છે, એ લોકોમાં કઈ સ્કિલ હોવી જોઈએ, કઈ નોલેજ હોવું જોઈએ, એ બધાનો વિચાર કરીને સરકાર નિયમો બનાવતી હોય છે। સરકાર એકવાર સરકાર નિયમો બનાવે ત્યારે ભરતી બોર્ડનું કાર્યક્ષેત્ર શરૂ થાય છે અને એમાં મારી દૃષ્ટિએ બે મુખ્ય બાબતો છે। એક, સરકારે જે હેતુથી નિયમ બનાવ્યા, મેં જેમ આગળ કીધું એમ કયા પ્રકારના, કઈ આવડતવાળા, કયા જ્ઞાનવાળા લોકોની જરૂર છે, એ પ્રકારના લોકોની પસંદગી થાય એ પ્રકારે ભરતી પ્રક્રિયા કરવી એ ભરતી બોર્ડનું એક મહત્ત્વનું કામ છે। અને બીજું કામ એ છે કે તમામ લોકોને સરખી તક મળે, એટલે તમે અમે જે અત્યાર સુધીની 3 પરીક્ષાઓ લીધી એ તમે જોઈ લીધી, યુપીએસસીની પરીક્ષા તમે જોઈ લીધી, એના પ્રશ્નપત્ર જોશો તો તમને ખ્યાલ આવશે। એટલે એ તમામ ભરતી બોર્ડનો પ્રયત્ન એ હોય કે કોઈ એક વર્ગના લોકોને લાભ ન થાય, કોઈ એક વિષયના જાણકાર લોકોને લાભ ના થાય, કોઈ એક પુસ્તક વાંચનારા લોકોને લાભ ના થાય, એટલે એમ ના થાય કે કંઈક આ કે એક પુસ્તક કે બે પુસ્તક કે 3 પુસ્તક વાંચનારા લોકો છે એ લોકો બહુ સહેલાઈથી સફળ થાય, આ કે તે કોચિંગના આધારે તૈયારી કરનારા લોકોને લાભ ના થાય, બધા લોકોને સરખી તક મળે, જુદા જુદા આર્થિક સામાજિક બેકગ્રાઉન્ડવાળા, જુદા જુદા વિસ્તારમાં રહેનારા, જુદા જુદા વિષયો ભણનારા આ લોકોને બધાને સરખી તક મળે એ પ્રકારે પરીક્ષા લેવાનો ભરતી બોર્ડ પ્રયત્ન કરે, બધા જ ભરતી બોર્ડ પ્રયત્ન કરતા હોય છે અને અમારી પણ એ જ ફરજ છે, એટલે એવો પ્રયત્ન કરશું। અને આ વખતે મેં એવો પણ વિચાર કર્યો છે કે જુદા જુદા બેકગ્રાઉન્ડના ઉમેદવારોને મારે મળવું છે અને એમની વાત સાંભળીને ભરતી પ્રક્રિયાને એ રીતે આગળ વધારવી છે। અને ગઈ વખતે પણ તમે જોયું હશે કે વિદ્યાર્થીઓના જે કંઈ મત આવતા હતા એના અનુસંધાને અમારે જે કંઈ પગલાં લેવાની જરૂર હતી એ પ્રમાણે અમે પગલાં લીધા છે, તમને માહિતી પૂરી પાડી છે, વેબસાઇટના માધ્યમથી પાડી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પાડી છે। તો આ વખતે પણ અમે એવો પ્રયત્ન કરશું કે તમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, તમને વધુમાં વધુ માહિતી મળે જેથી તમે સમજી વિચારીને તમારી તૈયારી કરી શકો।
જ્યારે હું આવી વાત કરું ત્યારે તમને સોશિયલ મીડિયામાં કોમેન્ટ મળશે કે સાહેબે તો ગઈ વખતે પણ પાઠ્યપુસ્તકની વાત કરી હતી, પરંતુ પછી પાઠ્યપુસ્તકમાં તો કંઈ આવ્યું નહોતું અને પાઠ્યપુસ્તકોને પણ એમણે ખોટા પાડ્યા. તો તમારી જાણ માટે કે જે પણ લોકો આવી કોમેન્ટ કરતા હોય, બધાના પોતપોતાના ઈરાદા હોય, પોતપોતાના કારણો હોય, કોઈની નિષ્ફળતાની નિરાશા હોય, કોઈક તમને કોઈ જગ્યા તરફ ડાયવર્ટ કરવા માગતું હોય, તમે આમ કરી દેશો તમને ફાયદો થશે, બરાબર છે, કોઈક એમ કહેતું હોય કે સાહેબ જે વાત કરે છે તો પાઠ્યપુસ્તકની જગ્યાએ તમે ફલાણી ચોપડી ખરીદી લો કે ફલાણા કોચિંગમાં જાઓ, એ કંઈ જુદા જુદા ઈરાદે એ બધી વાત થતી હોય અને બધાને એ વાત કરવાનો અધિકાર છે, નિર્ણય કરવાનો અધિકાર તમારી પાસે છે. એટલે તમે સમજી વિચારીને નિર્ણય કરજો. પાઠ્યપુસ્તકોમાંથી નથી આવી એવી વાત કરતા હોય તો આપણે ખાલી તમારું ધ્યાન દોરું કે આપ તમે ગયા વખતે જે લોકરક્ષકની ભરતી પરીક્ષાની અંદર જે આન્સર કી ચેલેન્જ થઈ હતી, એ આન્સર કીના સામે અમે જે હાઈકોર્ટમાં એફિડેવિટ કર્યું હતું એમાં મોટાભાગના આધાર અમે પાઠ્યપુસ્તકોના ટાંક્યા હતા. પણ છતાંય હું એ પરીક્ષામાં પણ એવો દાવો નથી કરતો કે બધી જ વસ્તુ પાઠ્યપુસ્તકમાં હતી અને ભવિષ્યની અંદર પણ પાઠ્યપુસ્તકમાં હશે થી હશે એવો હું દાવો નથી કરતો. પાઠ્યપુસ્તકો શું કામ વાંચવા જોઈએ એ આ વિડીયોમાં જ આપણે આગળથી વાત કરી છે. પણ મારે તમને એ કહેવાનું કે નિર્ણય તમારે કરવાનો. બીજું, હું કે કોઈ પણ ભરતી બોર્ડ તમને પાસ થવાની ગેરંટી ના આપી શકે. આટલા બધા 10 લાખ લોકોમાંથી 10,000 લોકો લેવાના હોય તો તમે બધા પાસ નથી થવાના. પણ તમે પાસ નથી થયા એમાં તમારી જવાબદારી રાખશો, તમે એના માટે જવાબદાર બનશો તો એના પછીની પરીક્ષામાં તમે પાસ થવાની શક્યતા તમારી વધશે. તમે ફરિયાદ કરતા રહેશો તો તમે ભવિષ્યમાં પણ તમારી સફળ થવાની શક્યતા ઓછી થશે. અને બની શકે કે ભરતી બોર્ડ પણ જે પ્રમાણે થવું જોઈએ એવું ના થયું હોય અમારી પરીક્ષાની અંદર કે બીજી કોઈ પણ પરીક્ષાની અંદર, એવું બની શકે, બરાબર છે. એટલે પણ તમારો પ્રયત્ન છે, તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરજો. કોઈની વાતમાં વળવાની જગ્યાએ તમે જે કંઈ માહિતી મળે છે એને તમે પ્રોસેસ કરો અને તમે જાતે નિર્ણય કરો તો તમને લાભ થશે. તો આ રીતે તમે, મને લાગે છે કે તાજેતરના જે નિયમો છે એના અનુસંધાને જે મારે વાત કરવાની હતી એ મેં તમને કરી છે. અને તમે કોઈ ગભરાટ, બની શકે નવા નિયમો આવ્યા હોય, તમારી અપેક્ષાથી જુદા હોય, તમને શરૂઆતમાં ગભરાટ થાય અને કોઈ પણને થાય, અને ખાસ કરીને તમે વિદ્યાર્થી અવસ્થા છે, તમે અમારા જેટલા સારા નરસા અનુભવો તમને થયા ના હોય એટલે તમને ગભરાટ થાય સમજી શકાય છે. પણ કોઈ પણ વસ્તુ, કોઈ પણ નિર્ણય ગભરાટમાં કરવાની જગ્યાએ, બરાબર છે કે હવે તો કોચિંગ વિના પાસ થવાશે જ નહીં, બરાબર છે, એવું વિચારવાની જગ્યાએ, બરાબર, થોડું સમજી વિચારીને તમે નિર્ણય કરશો તો તમને ફાયદો થશે, બરાબર. તો તમારે કોચિંગ કરવું ના કરવું, કયા વિષયનું કરવું, કેટલું કરવું, એ બધો નિર્ણય તમારે જાતે કરવાનો છે. મેં કહ્યું કે, એટલે હું કહું છું, ભરતી બોર્ડ વતીથી કહું છું કે અમે લોકો સૌને સમાન તક મળે એ રીતે ભરતી લેવાનો, ભરતી કરવાનો પ્રયત્ન કરશું. ગભરાયા વિના તમે તૈયારી કરો, તમે ચોક્કસ સફળ થશો. તમારી માહિતીના આધારે તમારા જે કંઈ મનમાં પ્રશ્ન હશે એ પ્રશ્નનો અમે જુદી જુદી માધ્યમથી જવાબ આપશું. દરેક વિદ્યાર્થીને કદાચ મળવાનો અમને સમય ના હોય, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મારે મળવાની ઈચ્છા છે. હું એનો રસ્તો પણ કઈ રીતે કરવું એ જોઈ લઈશું. અને સરસ રીતે તમે લોકો પરીક્ષામાં સફળ થશો. તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો, અમે અમારો શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશું અને પછી પરિણામ છે આપણે કુદરત ઉપર છોડી દઈશું. અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ ભરતી હોય કે બીજી કોઈ પણ ભરતી હોય, આજે આપણે જે વાત કરી છે એના એ મુજબ તમે પ્રયત્ન કરશો તો ભરતીમાં સફળ થશો, જીવનમાં સફળ થશો, બરાબર. ભરતીમાં સફળ ના થાવ તો પણ જીવનમાં સફળ થશો એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. તમે સૌ યુવાન છો અને મારે ખાસ એવું કહેવું છે, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આજકાલ તો યુવાન બગડી ગયા છે, એનામાં આમ છે, મોબાઈલ મંત્ર્યા કરે છે, આમ કરે છે, તેમ કરે છે. હું તો દરેક સમયે યુવાન પેઢીને બહુ જોઈને બહુ રાજી થાઉં છું. મારા સમયમાં પણ, એના પછી પણ, જેમ જેમ હું મોટો થતો જાઉં છું એમ એમ જે જે યુવાનો મારી સામે આવતા જાય છે એ બધાની એનર્જી, એમની સમજ, એમના પ્રયત્નો, એમના સંઘર્ષો મને હંમેશા ખુશી આપે છે. એટલે મારી તમારી સામે કોઈ ફરિયાદ નથી, બલ્કી તમને જોઈ જોઈને મને પ્રેરણા થાય છે કે આ જેમ જેમ સમય બદલાય છે એમ એમ યુવાન ઉપર ને ઉપર વધતો જ જાય છે, એનું તેજ વધતું જ જાય છે.
એટલે આ આખી પ્રક્રિયામાં તમે બહુ જ આગળ વધશો જીવનમાં એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે અને મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.